हेलो विद्यार्थी मित्रों, धोरण 8 नी अंदर आपणे गई वखते प्रकरण 15 आलेखनो परिचयमां दाखला नंबर 3 सुधी आपणे जोयुं हतुं। हवे दाखला नंबर 4 जोवानो छे। तो दाखला नंबर 4 नी अंदर आपणने रकम आपेली छे के नीचे आपेला आलेखमां कोई एक सप्ताहना दरेक दिवस माटे पूर्वानुमान करेल तापमान अने वास्तविक तापमान दर्शावेल छे। पहेलामां कया दिवसे पूर्वानुमान करेल तापमान अने वास्तविक तापमान समान हता। आ आलेख आपणने आपेलुं छे। जे आलेखनी अंदर एक्स अक्ष उपर दिवसो आपेला छे अने वाय अक्ष उपर तापमान आपेलुं छे। तो हवे आपणे आमां जोवानुं छे કે અહીંયા જોઈએ કે એક્સ અક્ષ ઉપર દિવસો છે, વાય અક્ષ ઉપર તાપમાન છે। બીજો પહેલો પ્રશ્ન તો જોયો કે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા। બીમાં સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું। સીમાં સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું। ડીમાં કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો। હવે પૂર્વાનુમાન તાપમાનની ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે, વાસ્તવિક તાપમાનને ઘાટી લીટી વડે દર્શાવેલું છે। આલેખની અંદર એક્સ અક્ષ ઉપર દિવસો છે, વાય અક્ષ ઉપર અંશ સેલ્સિયસમાં તાપમાન આપેલું છે। આ આલેખને આપણે આલેખ પોથીમાં જોઈએ તો વધુ સ્પષ્ટ આપણને દેખાશે। તો આલેખ પોથીની અંદર આપણે જોઈએ તો એમાં 1 સેન્ટીમીટરમાં 5 ખાના આપેલા છે, બરાબર। એટલે 1 ખાનાનું મૂલ્ય 1 થશે વાય અક્ષ ઉપર। એક્સ અક્ષ ઉપર આપણને દિવસો આપેલા છે, જે દિવસોની અંદર આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર દર્શાવેલો છે। વાય અક્ષની ઉપર અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવેલું છે, એટલે કે 5, 10, 15, 20, 25, 30 અને 35 અંશ સેલ્સિયસ, બધું અંશ સેલ્સિયસમાં માપ આપેલું છે। ઘાટી લીટીમાં આપણને વાસ્તવિક તાપમાન છે અને ડોટેડ લાઇનમાં પૂર્વાનુમાન તાપમાન છે। અહીંયા આપણને આપેલું છે પ્રમાણમાપ। પ્રમાણમાપ હંમેશા વાય અક્ષ ઉપરનું આપણે લખીએ છીએ, તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 આપેલું છે, તો 1 સેન્ટીમીટર બરાબર 5 અંશ સેલ્સિયસ તાપમાન એવું આપણે લખી શકીએ। આલેખ દોરતી વખતે પહેલાં એક્સ અક્ષ, વાય અક્ષ, તીરનું નિશાન કરવાનું, ઉદ્ગમ બિંદુ 0 બતાવી દેવાનું અને પ્રમાણમાપ લખી અને આ જે કંઈ વિગત લખવાની હોય એ લખ્યા પછી જ આલેખ દોરવાની શરૂઆત કરવાની છે। હવે અહીંયા આપણને તમને આલેખ દોરેલો આપેલો જ છે, ફક્ત પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે। પહેલાં આલેખનો અભ્યાસ કરવાનો આપણે અને પછી જવાબો લખવાના છે। કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું? તો પૂર્વાનુમાન તાપમાન અને વાસ્તવિક તાપમાન એટલે કે આ ઘાટી લીટી અને ડોટેડ લાઇનની લીટી જ્યાં જ્યાં ભેગી થાય છે એ દિવસોએ તાપમાન સરખું હતું એમ કહી શકાય। તો એક તો અહીંયા ભેગી થાય છે, બરાબર, એટલે કયો વાર છે? આ મંગળવાર। બીજું અહીંયા આ બે છૂટું છે, પછી ક્યાં ભેગું થાય છે? અહીંયા થાય છે એટલે શુક્રવાર, અને ત્રીજું ક્યાં ભેગું થાય છે? અહીંયા થાય છે એટલે રવિવાર, બરાબર। તો મંગળવાર, શુક્રવાર આપેલું છે, આ મંગળવાર, શુક્રવાર અને રવિવાર આ 3 દિવસોએ આખું તમારા આખા વાક્યમાં લખવાનું કે મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું, બરાબર। મેં લખ્યું જવાબ કે મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું। બીમાં સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું?
तो अहीं आपणे जोईए के पूर्वानुमान करेल तापमान ने डॉटेड लाइन वडे दर्शावी छे, तो आ डॉटेड लाइन जे छे ए सौथी ऊंचो आलेखमां क्यां दर्शावे छे, तो अहीं दर्शावे छे, बराबर। तो आने आपणे सीधी वाय अक्ष ऊपर लई जईए तो केटलुं हतुं 35। तो अहीं आपणे लखीए के सप्ताह दरमियान पूर्वानुमान करेल महत्तम तापमान 35°C હતું। લખું આખા વાક્યમાં, સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35°C હતું, બરાબર। આ ટૂંકમાં લખ્યું હતું, એ ના લખવું હોય તમે આ રીતે આખા વાક્યમાં લખજો કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35°C હતું। સીમા, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું, લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછું, વાસ્તવિક તાપમાન એટલે ઘાટી લીટી, તો સૌથી ઓછું તાપમાન ઘાટી લીટીમાં ક્યાં બતાવ્યું છે, તો અહીંયા, બરાબર। તો કેટલું આવશે 15, તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15°C હતું। તમે આખા વાક્યમાં એ રીતે જવાબ લખી દેજો। કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? હવે તફાવત શોધવા માટે આપણે બધાનું બાદબાકી કરવી પડે, દરેક વારની પૂર્વાનુમાન અને વાસ્તવિક તાપમાનની બાદબાકી કરવી પડે તો જ ખબર પડે। હવે એમાં જોઈએ તો સોમવારે અહીંયા જોઈશું, તો સોમવારે આ ઘાટી લીટીથી દર્શાવ્યું છે જે વાસ્તવિક તાપમાન છે, આ જે છે એ પૂર્વાનુમાન તાપમાન છે, બરાબર। તો સોમવારનું તાપમાન આપણે જોઈએ તો અહીંયા કેટલું થયું, એક કાપો એટલે એક લીટી, એક લીટી એટલે એક થાય 15, પછી 16, 17, 18, અને 17 અને 18ની વચ્ચે છે એટલે અડધો કાપ, એટલે 17.5 આવશે, બરાબર। તો સોમવારે આપણે જોઈએ તો 17.5 અહીંયા આ ડોટેડ લીટીવાળું પૂર્વાનુમાન તાપમાન છે, તો 17.5 ઓછા આ કેટલું છે 15, તો 17. અહીંયા મેં લખ્યું કે 17.5 માઇનસ 15°C તો કેટલું આવ્યું, 2.5°C બાદબાકી કરી દેવાય, બરાબર। હવે એ જ રીતે મંગળવારે અહીંયા જોઈએ તો મંગળવારે આ કેટલું છે, 20°C છે, પૂર્વાનુમાન કરેલ તાપમાન પણ 20 છે, વાસ્તવિક તાપમાન પણ 20 છે। તો મંગળવારે આપણે તફાવત જોઈએ તો 20° - 20° એટલે કેટલો આવશે, 0°C આવશે, મંગળવારે તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી। બુધવાર આપણે જોઈએ તો બુધવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન જે ડોટેડ લીટીવાળું છે જે 25°C છે, બરાબર, અને વાસ્તવિક તાપમાન જે ઘાટી લીટીવાળું છે એ 30°C છે। તો અહીંયા આપણે લખીએ કે બુધવારે 30°-25°, આ 30 છે અને એમાંથી આ 25 બાદ કરવાના છે, તો બુધવારે 30°-25°, તો કેટલું આવશે, 5°C, એટલે કે બુધવારે 30°C - 25°C એટલે કેટલું હશે, 5°C તાપમાન આવશે। હવે ગુરુવારે, તો ગુરુવારે જોઈએ તો ઘાટી લીટીવાળું કેટલું છે, 15°C, બરાબર। ઘાટી લીટીને આમથી તમે વાયક્ષ ઉપર અડાડો તો કેટલું આવે છે, 15°C, અને આ ડોટેડ લાઇન છે જે એને તમે ઘાટી લીટી વડે આમ અડાડો તો કેટલું થશે, ડોટેડ લાઇનને અહીંયાથી આ કરો તો 20 ઉપર કેટલા છે કાપા, ગુરુવારે 20 ઉપર 2.5 કાપા છે એટલે 21, 22 અને અહીંયા આવશે, 21, 22 અને અહીંયા આ લીટીને તમે આમથી ગુરુવારે, આ ગુરુવારે કરી દો, આ ગુરુવાર છે, ગુરુવારથી આ લીટીને આમ કરો તો 22.5 આવશે, બરાબર। તો ગુરુવારે 22.5°-15°C એટલે 22.5 - 15°C એટલે કેટલા, 22માંથી 15 જશે તો 7 વધશે અને 0.5 તો છે જ, તો 7.5°C ગુરુવારે તાપમાન થયું, બરાબર। હવે શુક્રવારે જોવાનું છે, તો શુક્રવારે અહીંયા જોઈએ તો શુક્રવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન તાપમાન બંને સરખા છે,
પણ અહીંયા કેટલું આવે છે 15°C એટલે શુક્રવારમાં શું લખીશું આપણે કે 15°C -15°C એટલે 15 માંથી 15 જશે તો 0°C આવશે બરાબર હવે શનિવારે જોવાનું છે તો શનિવારે જોઈએ તો આ લીટીવાળું પૂર્વાનુમાન તાપમાન છે જે પૂર્વાનુમાન તાપમાન કેટલે જાય છે 30°C અને ડોટવાળું જે છે ક્યાં જાય છે 25°C આ જે ઘટ્ટી લીટીવાળું જે છે એ 25°C જાય છે અહીંયા શનિવારમાં જોવાનું બરાબર દરેક જે વાર લઈએ છીએ વારની અંદર જોવાનું પછી વાય અક્ષને ક્યાં અડી અડે છે એટલું તાપમાન થાય તો આ 30°C પૂર્વાનુમાન તાપમાન -25°C વાસ્તવિક તાપમાન તો અહીંયા મેં લખ્યું કે શનિવારે 30°C -25°C એટલે 5°C તાપમાન થયું બરાબર હવે રવિવારે આપણે જોઈએ તો રવિવારે અહીંયા જોઈએ તો પૂર્વાનુમાન તાપમાન આ ડોટેડવાળું અને વાસ્તવિક તાપમાન બંને એક જ જગ્યાએ મળે છે તો એ કેટલું છે રવિવારે તો અહીંયાથી જોઈએ તો 35 છે તો 35 માઇનસ આ બંનેનું તાપમાન 35 જ છે તો રવિવારે 35°C -35°C એટલે કેટલા સેલ્સિયસ 0°C આવશે બરાબર તો આ બધા સોમથી રવિવાર સુધીનું તાપમાનનો તફાવત મેં કાઢ્યો વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન તાપમાન વચ્ચેનો તફાવત આપણે શોધ્યો હવે એમાંથી જોવાનું છે કે કયો તાપમાન સૌથી વધુ હતો તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ શેમાં હતો તો જોઈએ અહીંયા 2.5 છે 0°C છે 5 છે 7.5 છે 0 છે 5 છે 0.5 તો સૌથી વધુ તાપમાન કેટલું હતું 7.5 આ જે છે અને આ 7.5 જે છે એ ક્યારે છે ગુરુવારે 7.5નું તાપમાન ગુરુવારે છે તો અહીંયા આપણે લખી શકીએ તમારે લખવાનું છાખા વાક્યમાં કે ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો આખા વાક્યમાં તમે લખજો મેં આટલું જ લખ્યું છે પણ તમારે આ બાદબાકી પણ કરવાની છે અને આખા વાક્યમાં જવાબ લખવાનું છે અને નીચે લખવાનું છે કે આ તાપમાન વચ્ચેનો તફાવત 7.5°C હતો બરાબર એ રીતે તમારે આખું લખવાનું છે તો અહીંયા આપણે લખી દઈશું કે આ ગુરુવારે 7.5°C હતું તાપમાન વચ્ચેનો તફાવત 7.5°C હતો બરાબર તો આ રીતે તમારે સાઈડમાં દરેક વારની બંને તાપમાન વચ્ચેની બાદબાકી કરવાની છે અને બંને વચ્ચેનો તફાવત તમારે શોધવાનો છે અને શોધ્યા પછી બધું તમારે આમાં લખવાનું છે એટલે આલેખનો પૂરેપૂરો તમારે અભ્યાસ કરવાનો છે અભ્યાસ કર્યા વગર આલેખ આપણે કરાય નહીં તો આ 15.1નો દાખલા નંબર આપણે 4 જોયો હવે આગળ જે દાખલાઓ છે એની અંદર તમારે અત્યાર સુધીના દાખલાઓમાં તો શું હતું કે આલેખ આપેલો હતો દોરેલો જ હતો જેનો અભ્યાસ કરીને તમારે પ્રશ્નોના જવાબો આપવાના હતા હવેનો જે આલેખ છે એની અંદર તમે જુઓ દાખલા નંબર 5 આપણે કરવાનું છે તો એમાં તમને કોષ્ટક આપેલા છે અને એ કોષ્ટક ઉપરથી તમારે જાતે આલેખ દોરવાના છે તો આ કોષ્ટક ઉપરથી આલેખ દોરવા માટે સૌથી પહેલાં તો તમે આગળ જે 4 દાખલા આપણે જોયા આલેખના એ દાખલાઓનો અભ્યાસ વ્યવસ્થિત કરશો તો તમને આલેખ દોરવામાં વાંધો આવશે નહીં અને પરીક્ષાની અંદર આવા આલેખ દોરવાના 4 માર્ક્સનો 1 દાખલો પૂછાશે એટલે તમારે ખાસ તૈયાર કરવાનું છે બીજું એક આલેખ પોથી લાવજો જો આલેખ પોથી નહીં હોય તો તમે દાખલા આલેખના કરી શકશો નહીં હવે આપણે આગળ આવતા પીરિયડની અંદર 15.1 જે છે જેનો આપણે દાખલા નંબર 5 કરવાનો છે પણ એ પ્રમાણે આલેખ પોથી તમે લાવી દેજો અને આલેખ પોથી લાવ્યા પછી એની અંદર રકમ આપેલી છે અને આગળના 4 સુધીના દાખલા પણ આલેખ પોથીની અંદર તમારે પૂરા કરવાના છે વિદ્યાર્થી મિત્રો હવે સ્કૂલો પણ આપણી શરૂ થઈ ગઈ છે એટલે સ્કૂલોની અંદર જેમ બને એમ તમે હાજરી આપજો જેથી કરીને
રેગ્યુલર કોર્સ પણ ચાલુ થાય અને સારી રીતે તમે ભણી શકો. ઓનલાઈન તો તમે ભણો જ છો વિડીયોની અંદર, પણ ક્લાસમાં ભણો તો વધુ સારી સમજ પડશે. એટલે નિયમિતપણે સ્કૂલમાં આવવાનું રાખો.